વડોદરામાં મ્યુનિસિપલ કોર્પોરેશને વર્ષ બે હજાર ચૌદ પંદરમાં શહેરના વિકાસ માટે છવ્વીસ નવી ટીપી સ્કીમો બનાવી હતી જો કે આવી ટીપી સ્કીમો ગેરબંધારણીય હોવાનો આક્ષેપ શહેર જિલ્લા ખેડૂત મંડળે કર્યો છે ભારતીય બંધારણના અનુચ્છેદ નવ ક ની કલમ બસો તેતાળીસ પ્રમાણે દરેક રાજ્યમાં શહેરી વિકાસ માટે મેટ્રોપોલીટન આયોજન સમિતિ અને ગામડાઓના વિકાસ માટે જિલ્લા આયોજન સમિતિની રચના કરવાની જોગવાઈ કરવામાં આવી છે બંધારણના અનુચ્છેદ નવ અને નવ ક પ્રમાણે આ જોગવાઈનો અમલ માત્ર એક વર્ષમાં જ કરવાનો હોય છે અલબત્ત એપ્રિલ બંધારણમાં સુધારો કરાયો હોવા છતાં જોગવાઈમાં સૂચવેલી સમિતિઓની રચના કરવામાં આવી નથી જેથી શહેર જિલ્લા ખેડૂત મંડળે માંગ કરી છે કે વડોદરા મહાનગર સેવા સદન અને વુડા દ્વારા જે ટીપી સ્કીમોની કાર્યવાહી ચાલી રહી છે તે રદ કરવામાં આવે તદુપરાંત મંડળે અન્ય શહેર અને જિલ્લામાં જે ટીપી સ્કીમોની કાર્યવાહી ચાલી રહી હોય તેને પણ રદ કરવાની માંગ કરી છે આ સાથે જ ખેડૂત મંડળે આ મામલે હાઈકોર્ટમાં જવાની ચીમકી પણ ઉચ્ચારી છે ટાઉન પ્લાનિંગ સ્કીમ કામ બુડા અને કોર્પોરેશન કરે છે અને કોર્પોરેશને ચાલીસ ટકા જમીન કપાતમાં લેવાનું નક્કી કર્યું છે એની સામે વડોદરા શહેર જિલ્લા ખેડૂત મંડળ લડત ચલાવી રહ્યું છે અને એના ભાગરૂપે